प्रणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने। श्री घनश्याम महाराज ने। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ 64મું ભગવાન શ્રી હરિ કોટડાથી આગળ વિચરણ કરવા માટે નીકળશે એ કથા આપણે શ્રવણ કરીશું। કપૂર કી આરતી કે નૃપ અગરબત્તી કે ધૂપ विविध ही बाजा बजाय के पूजा कीन अनु कपूर की आरती कीन नृप अगरबत्ती के धूप विविध ही बाजा बजाय के पूजा कीन अनु। कोटड़ा गामना गामधणी दरबारे कपूर थी आरती करी અગરબત્તીનો ધૂપ કર્યો જાત જાતના વાજિંત્ર વગડાવીને આ પ્રમાણે શ્રીહરિની પૂજા કરી દરબારે પોતાના બધા જ ઓરડાઓમાં શ્રીહરિના પગલા કરાવ્યા। શ્રીહરિને ઉતરવા માટે એક હરિમંદિરનો ઓરડો પછી બનાવી દીધો। રસોઈ તૈયાર થઈ ગઈ ત્યારે મુકુંદવર્ણી બોલાવવા આવ્યા ત્યારે શ્રીહરિ ચોપ રાખીને જમવા ચાલ્યા। શ્રીહરિએ પીતાંબર પહેર્યું બાજોટ ઉપર બેઠા વિવિધ ભાતના ભોજનનો થાળ વર્ણી લાવ્યા। પહેલા પીરસેલા દૂધપાક અને પૂરી હતા તેને શ્રીહરિ જમ્યા પછી બિરંજ અને હરીસો જમ્યા પછી બીજા શાક વગેરે ભોજન બનાવ્યા હતા તે બધા દરબાર ઉપર બહુ હેત હતું તેથી જમ્યા। સુખદાયક શ્યામ શ્રીહરિ તે પછી દહીં ભાત અને સાકર મેળવીને જમ્યા। તૃપ્ત થયા પછી ચડું કર્યું જળપાન કરીને સુંદર મુખવાસ લીધો પછી સૌ સંતોને જમવા બેસાડ્યા। ત્યાં દરબાર પૂજા કરવા માટે આવ્યા મુક્તાનંદ સ્વામી આદિ જે મોટા સંતો તેમની પૂજા કરી ચંદન ચર્ચીને ફૂલના હાર પહેરાવ્યા અને દરેક સંતને એક એક વસ્ત્ર ઓઢાડ્યું। ભક્તિ માર્ગમાં કુશળ એવા દરબારે ઠાકોરજીના થાળ માટે મંદિરને નજીકની એક સારી વાડી દાનમાં આપી પછી શ્રીહરિ પ્રસન્ન થઈને સંતોને પીરસવા પધાર્યા। એવી સરસ બધી વાતો આવે છે થોડી થોડી વચ્ચે વાતો લઈએ। સંત અને ભગવાનના ભક્ત એને જમાડવાનો અતિશય આપણી સંસ્કૃતિમાં મહિમા છે। ગુણાત્યાનંદ સ્વામી કહે એક ભગવદીય ભક્તને જમાડવાથી આખા બ્રહ્માંડને જમાડ્યાનું પુણ્ય મળે છે। મહાભારતની કથા છે રાજસુઈ નામનો યજ્ઞ કર્યો આ યજ્ઞનો વિધિ એવો છે વિધિ કર્યા પછી પૃથ્વીના તમામ સાધુ સંત અને ભગવદીય ભક્તોને જમાડવા એ જમી લઈ યજ્ઞ પૂરો થયો એની ખાતરી શું સ્વર્ગના દેવોના દુંદુભી વગેરે વાજિંત્રો પૃથ્વી ઉપર સંભળાય તો સમજવું રાજસુઈ યજ્ઞ પૂરો થયો। કહેવાય છે પાંડવોએ મહા મહેનત કરીને
ચક્રવર્તી સામ્રાજ્ય હતું. આ સમુદ્રાંત ક્ષિતિશ એવું કહેવાય, સમુદ્રના સીમાડા સુધી એનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. એટલે પાંચ પાંડવોએ જીવનની છેલ્લી ઈચ્છા ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી પૂરી કરી રાજસુ યજ્ઞ પૂરો થયો. સાધુ સંત બ્રાહ્મણો બધા જેમાં, પણ સ્વર્ગના એ દિવ્ય વાજિંત્રો એનો મંગળ ધ્વનિ સંભળાયો નહીં, મૂંઝાયા. ભગવાને કહ્યું કોઈક બાકી છે. એક જ મતાબો લેયો શંખ અસંખ્ય થે સો સર્યો, એક જમીને બોલ્યો નિશંક. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ નોંધ લીધી. એક સાધુ બાકી હતા, દુર્વાસા એનું નામ. એને જમાડવાના બાકી હતા, એને જમાડ્યા. જમાડતાની સાથે દિવ્ય વાજિંત્રો સંભળાયા. મહાભારતની બીજી કથા તમે સાંભળી હશે, સોનાના નોળિયાની કથા, બહુ પ્રસિદ્ધ વાર્તા છે. ઘણા બધા ઇતિહાસ ગ્રંથોમાં પણ આ વાર્તા નોંધાણી છે. એક નોળિયો હતો, એનું અડધું અંગ સોનાનું હતું, ખબર છે ને તમને. કહેવા એ માગું છું, ભગવાન અને સંત અને ભક્તને જમાડવાનો અતિશય મોટો મહિમા છે. શ્રદ્ધાથી ને પ્રેમથી જો એને જમાડવામાં આવે તો એ સંત નથી જમતા, એ ભક્ત નથી જમતા, એની સાથે રહીને ભગવાન જમે છે. વડોદરામાં સદાશિવભાઈ ખુશાલ ભટ્ટને, એટલે કે પાછળથી ગોપાળાનંદ સ્વામી જે થયા એમને પ્રેમથી જમાડતા, ખુશાલ ભટ્ટ જમવા બેસે, સદાશિવભાઈ બહુ પ્રેમથી જમાડતા. જમાડવાનો આપણે ત્યાં વિધિ છે, જેને જમાડવા હોય એના ચરણ ધોવામાં આવે, એનું પૂજન કરવામાં આવે, એને હાર પહેરાવવામાં આવે, પછી એને પ્રેમથી પીરસીને જમાડવામાં આવે, જમાડ્યા પછી દક્ષિણા આપવામાં આવે, આખો વિધિ છે એનું. હવે આ 21મી સદીમાં તો ખબર નહીં કોઈ વિધિ બચે કે ના બચે. બધા વિધિ વિધાનો એમ લાગે જાણે ડૂબી મર્યા. શ્રદ્ધા ને ભક્તિ હવે ક્યાં દેખાય? આ ભગવાનના ભક્તો છે ત્યાં દેખાય. દરબારે આવી રીતે પૂજન કર્યું સંતોનું, અને પૂજન કરીને કાયમને માટે ઠાકોરજીને, ઠાકોરજીના થાળ માટે મંદિરને એક સારામાં સારી વાડી દાનમાં આપી. રાજા મહારાજાઓ મંદિરો માટે, ભગવાન માટે, સાધુ સંતો માટે ખૂબ સેવા કરતા. એટલા માટે રાજાઓનું એક નામ હતું ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક, આવું બિરુદ હતું રાજાઓનું. આજે પણ વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ ની તિજોરીમાં જે એક હાર છે, તમે દર્શન કર્યો હશે, એટલો અમૂલ્ય એ હાર છે, જેની કિંમત અત્યારે આંકી ન શકાય, આટલી મોટી કિંમત છે જે વડતાલની તિજોરીમાં આજે પણ એ સલામત હાર છે. જે હાર વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ મહારાજે ભગવાન સ્વામિનારાયણને ભેટ આપેલો, એક હીરાની એટલી મોટી કિંમત છે, એક હીરાની. એવા તો અઢળક હીરા એ હારમાં જડેલા છે. રાજા મહારાજો ખૂબ ભગવાનની સેવા કરતા, એટલા માટેના રાજ્ય તપતા, અને જ્યારે એને ભગવાનની સેવા બંધ કરી ત્યારથી એના રજવાડા પણ બંધ થયા. બિરલાજી અતિ દુઃખી હતા. બિરલાજીનો સત્ય ઇતિહાસ છે. જેના ઘરમાં ખાવાનું નહોતું એવા ગરીબ બિરલાજી, અને એ બિરલાજીએ એક સાધુની સેવા કરી, પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, સંતની કૃપા મળી. સાધુએ કહ્યું ભગવાન તને આપશે, પણ તું ભગવાનને ભૂલતો નહીં. જ્યાં સુધી તું ભગવાનનું કામ શરૂ રાખીશ ત્યાં સુધી ભગવાન તારું પણ કામ શરૂ રાખશે. સત્ય ઘટના છે. અજયભાઈ, તું ભગવાનનું કામ શરૂ રાખીશ ત્યાં સુધી ભગવાન તારું પણ કામ શરૂ રાખશે. અને એ બિરલાજીએ આખા ભારત દેશના બધા તીર્થોમાં મોટા મોટા મંદિરો કર્યા છે. તમને ખબર છે ને, જયપુરમાં જાઓ તો બિરલા ટેમ્પલ, કાશીમાં જાઓ તો બિરલા ટેમ્પલ, મથુરામાં જાઓ તો બિરલા ટેમ્પલ, અયોધ્યામાં જાઓ તો બિરલા ટેમ્પલ, પ્રયાગમાં જાઓ તો બિરલા ટેમ્પલ, બધી જગ્યાએ છે.
ભગવાને આપણને આપ્યું છે આપણા માટે નહીં, એનાથી ભગવાનની સેવા કરીએ, કોઈ ગરીબની સેવા કરીએ, કોઈ અનાથની સેવા કરીએ, એટલા માટે. આજે દુઃખ થાય, અમેરિકામાં એક છાપ પડતી જાય છે, મને બે ત્રણ ઇન્ડિયન માણસોએ વાત કરી કે સ્વામી ચાઇનીઝ હોય ને એની ગાડી સારામાં સારી હોય, ખબર નહીં મને તો બહુ, પણ બે ત્રણ ઇન્ડિયનોએ કીધી એટલે કહું છું, ઓથેન્ટિક ના હોય તો પાછી આપી દેજો, કે અમુક લોકોની ગાડી સારામાં સારી હોય. અમેરિકન હોય ને તો સાદું ઘર ન કરી તો પછી મોટું તોતિંગ જ લઈ નાખે, સારામાં સારું કરવાનું, પછી ભલે બેંકરપ્ટ થાય, અમેરિકન ઘર સારું કરે, ચાઇનીઝ હોય તો ગાડી સારી કરે, અને ઇન્ડિયન હોય તો બેંક બેલેન્સ સારું કરે. ભેગું કરો બસ, મધમાખીની જેમ. અને એટલે હમણાં તો ચાલુ થયા છે, કોઈના સ્ટોર જેટલા સ્ટોર વાળા છે બધાને ત્યાં ચાલુ જ છે વન બાય વન. હમણાં જ મને વાત કરી, એક ગામમાં આ રીતે પોલીસ સરકારી માણસો છાપો મારવા આવ્યા, એક સ્ટોર વાળાને પકડ્યો, ખબર પડી હશે થોડી ઘણી ગંધ, સ્ટોરના બધા દિવાલો અને સીલિંગ તોડ્યું, 10 કે 11 મિલિયન ડોલર કેશ એના સ્ટોરની દિવાલોને સીલિંગમાંથી નીકળ્યા. મધમાખીનું મધ જેમ પોતાને કામ નથી લાગતું, શિકારી આવીને લૂંટી જાય છે, એમ શાસ્ત્ર એમ કહે છે, વિચાર્યા વિના અને વિવેક વિના અનિતનું જે ભેગું કરે છે, ભેગું જ કર્યા કરે છે ને, એનું પોતાને કામ નથી લાગતું, એના પરિવારને કામ નથી લાગતું, અને છેલ્લે લૂંટાઈ જાય છે. લક્ષ્મી દીધે ખૂટતી નથી શ્રીમંત, તે તું જાણજે, આપ્યું પ્રભુએ તુજને, તો તું બીજાને આપજે. આ બહુ સમજવા જેવું સત્ય છે, દુનિયાના દરેક માણસને સુખી થવું છે, વાત સાચી કે ખોટી બોલો? કોઈને દુખી થવું છે? મૂર્ખને પૂછો તો પણ, ડાયાને પૂછો તો પણ, સાધુને પૂછો તો પણ, સંસારીને પૂછો તો પણ, સ્ત્રીને પૂછો તો પણ, પુરુષને પૂછો તો પણ, વૃદ્ધને પૂછો તો પણ, બાળકને પૂછો તો પણ, બધાને સુખી જ થવું છે. સુખી એને ઉલટું કરો તો, સુખીને ઉલટું કરો શું થાય? ખીસું. સુખી થવું હોય તેની ચાવી સુખીમાં જ છે, ખીસું ઉલટું કરો તો શું થાય? તમારું ખીસું ઉલટું કરો, ખીસું ઉલટું કરો શું થાય? ખીસું ભરવાથી કોઈ સુખી નથી થતું, ખિસ્સાને ઉલટું કરવાથી, ખાલી કરવાથી સુખી થાય છે. પણ હું ઘણી વાર કથામાં કહું છું ને, આ તો કોઈ વિચારકે આપેલી વાત છે, મારી વાત નથી, અને 100% સત્ય છે, શાસ્ત્રમાં પણ લખી છે, કનક કનક તે સોગુની માદકતા અધિકાય, યા ખાયે બૌરાય જગ, યા પાયે બૌરાય. સ્ત્રીની આસક્તિ કરતા ધનની આસક્તિ 1000 ગણી ખતરનાક છે, નુકસાનકારક છે. સ્ત્રીની આસક્તિની કોઈક મર્યાદા છે, ધનની આસક્તિની કોઈ મર્યાદા નથી. કામ કરતા લોભ વધારે ખરાબ છે, શાસ્ત્રો પણ કહે છે. આ રાજા મહારાજાઓ કે આજના માણસો તમે જુઓ જે ગણો તે, ભક્તરાજ સુરા ખાચરને આજે આપણે યાદ કરીએ, લોયા ગામના સુરા બાપુ ગઢપુરમાં દર્શન કરવા આવે, શ્રીજી મહારાજ બરોબર એ જ સમયમાં દાદા ખાચર સાથે એક ચર્ચા કરે, એક ચિંતા રજૂ કરતા હતા. વાત એવી હતી કે દાદા, તમારા દરબારમાં મેં સાધુને રાખ્યા છે, પણ અમારા સાધુ ભણનારા છે, એને મુસીબત પડે છે, વારંવાર સમયા, વારંવાર ઉત્સવ, રોજ નવી નવી ભીડ, રોજ નવા નવા માણસો, સાધુઓ ભણી નથી શકતા, એને ખલેલ, એને વિક્ષેપ દરરોજ રહ્યા કરે છે, કોઈ એકાંતમાં જો સાધુને રહેવાની જગ્યા થાય તો સારું. આ ચર્ચા મહારાજ દાદા ખાચર સાથે કરે, ભક્તરાજ સુરા ખાચર લોયાથી આવે, અને સુરા ખાચરે હાથ જોડ્યા, મહારાજ તમારી ચિંતાનો ઉકેલ મારી પાસે છે, શું સાધુને એકાંત જોઈએ છે, કોઈ ખલેલ ન થાય એવી જગ્યા જોઈએ છે, મારું ગામ લોયા છે, ત્યાં સંતોને મોકલી દો, બધી વ્યવસ્થા કરી દઈશ, ત્યાં કોઈ હરિભક્તો આવશે નહીં, સંતો ભણી શકશે. મહારાજ રાજી થયા, 60 સંતોને મહારાજે મોકલ્યા,
મોટા યોગાનંદ સ્વામી સાથે ગયા સંતોને ભણાવવા માટે. સુરા ખાચરે પોતાને રહેવાના ઘર, પોતાના ઓરડાઓ, પોતાના દરબાર, 8 ઓરડાનો આખો દરબાર લોયા ગામનો ખાલી કરી નાખ્યો. પોતાને રહેવાના ઘર ભગવાનને આપી દીધા. એટલું જ નહીં, જે પોતાની જમીન હતી લોયા ગામની એ પણ મહારાજને અર્પણ કરી દીધી. આજે પણ એ પ્રસાદીના દસ્તાવેજો મળે છે. પોતાને રહેવાનું ઘર, પોતાની જમીનો ભગવાનને અર્પણ કરી દીધી. પોતે બીજા ગામ રહેવા જતા રહ્યા નાગડકા. આપણે યાદ કરીએ છીએ ને એનું કારણ છે ભક્તોનું સમર્પણ એવું છે. આપણે યાદ કરીએ છીએ એનું કારણ છે એ ભક્તોના કાર્ય એવા છે. આજે આપણને ધન્યવાદ આપવાનું મન થાય કે દુનિયાની અંદર રોગ ચાળો ફાટી નીકળ્યો છે આફ્રિકા વગેરે દેશોમાં, એને કાબુ કરવા માટે બિલ ગેટ્સ, વોરન બફેટ, માર્ક ઝકરબર્ગ આ બધા એવા સારા કાર્યો કરે છે. એટલી વસ્તુ તો ચોક્કસ છે, ખિસ્સું ભરવાથી કોઈ સુખી નથી થતું, ખિસ્સું ઉલટું કરવાથી. તુલસી પંછી પીને સે ના ઘટે સરિતા નીર, તુલસી પંછી પીને સે ના ઘટે સરિતા નીર, ધર્મ કે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. તુલસીદાસજી મહારાજ એમ કહે, ધર્મ કરવાથી, દાન કરવાથી કોઈનું ધન ખૂટી ગયું હોય, કોઈ હેરાન થઈ ગયો હોય, આ શક્ય જ નથી. તુલસીદાસજી મહારાજે સાંખ મારી. ભોગ વિલાસમાં કોઈ ડૂબી જાય બની શકે, ધર્મ કરતા, સેવા કરતા, પરોપકાર કરતા કોઈ હેરાન થયો એવું સાંભળ્યું નથી. હું કહેવા એ માંગુ છું કે ભગવાને આપણને જે આપ્યું છે ને એ આપણા માટે નથી, એના દ્વારા સેવા થાય, ઠાકોરજીની સેવા થાય. વચનામૃતમાં જુઓ, તમે જ્યાં જ્યાં વાંચો ત્યાં મધ્ય પ્રકરણનું 62મું વચનામૃત શ્રીજી મહારાજને રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આ જીવનો મોક્ષ કેમ કરે ત્યારે થાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા, અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. ખોરાસા ગામના રાજાભાઈની વાત સાંભળી છે? આ બે વાત લાગુ પડે. હા, દેહ, ધન, ધામ, કુટુંબ અને પરિવાર ભગવાનની સેવામાં જોડી દેવા, ભગવાનની સેવામાં કામ ન આવે તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ શંકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે એ જ ઉત્તર છે. વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું 62મું. ગ્રહસ્થાશ્રમી છે છતાં નારદ અને શંકાદિક એની પંક્તિમાં ભળે એટલે કે ત્યાગી જેવું એનું કલ્યાણ થાય. માટે ભક્તો, આપણી આસપાસ કોઈ ગરીબ હોય, હમણાં જ એક હરિભક્તોનો બહુ સારો ફોન આવ્યો 2 દિવસ પહેલા. આપણે કંડારી ગુરુકુલમાં ઘણા બાળકો ફ્રી ઓફ ચાર્જ ભણાવીએ છું, નામ પણ લઈ લઉં. આપણા ભરતભાઈ મહેડાવાળા શિકાગોથી એમનો ફોન આવ્યો, એમના રિલેટિવ એને એડમિશન કંડારી ગુરુકુલમાં અપાવવા માટે ઘણા વર્ષોથી કહેતા હશે. હમણાં એ લોકો તૈયાર થયા ને પછી એડમિશન મળ્યું એટલે ભરતભાઈનો ફોન આવ્યો, સ્વામી લોકો ગરીબ છે, મારી ઈચ્છા છે કે એને મારે ભણાવવા છે. જોયું પછી એમણે મને માંડીને વાત કરી આખી કે સ્વામી, અમારા કુટુંબમાં મેં જોયું છે અમારી પાસે ભણવાના પૈસા નહોતા, ખાવાનું પૂરું નહોતું, આવી ગરીબી અમારા ઘરમાં હતી. એમના બાપુજી હરમાન દાદા આપણા ગુરુજી, ગુરુજીના ગુરુજી નંદકિશોર સ્વામી, એમના ગુરુજી, 3 પેઢીથી હરમાન દાદા આપણા ગુરુજી સાથે અને દાદાગુરુઓ સાથે જોડાયેલા 3 પેઢીથી. આપણા પરદાદા ગુરુ મહેળાવમાં જ વધારે રહેતા, મહેળાવના પુરાણી કહેવાતા, મહેળાવના એક એક જૂના હરિભક્તો એમના ખોળામાં તૈયાર થયેલા, આટલા પ્રેમાળ, આટલા ઉદાર દિલના. એ ભરતભાઈએ વાત કરી, સ્વામી અમારી પરિસ્થિતિ એવી કારમી હતી પણ આજે અમને એમ થાય છે અમારી પાસે જે છે ને એ ભગવાનની કૃપાથી આવ્યું છે, અમારા માતા પિતાના આશીર્વાદથી આવ્યું છે, ગુરુજી જેવા મોટા સત્પુરુષો એની કૃપાથી આવ્યું છે. તો સ્વામી આવા કોઈ ગરીબ છોકરા હોય ને એને મારે ભણાવવા છે. જોયું
આ ભાવના છે. ભીખુદાદા ઇન્ડિયા ગયા, આપણે સદાવ્રતની સેવા ચાલે છે, ગરીબોને વડોદરા દરરોજ 125 થી 150 ગરીબોને એવરીડે જમાડીએ છીએ, એવરીડે. કારણ કે દાદા ગુરુજીનો સ્વભાવ હતો, ગુરુજીનો પણ સ્વભાવ છે, કોઈ પણ ગરીબ હોય એમને તરત દઈ આવી જાય. હમણાં જે ભાઈ આપણે નેપાળ ગયા, કેવી ગરીબી હતી જોયું તો ને, કેવી ગરીબી. ને અમેરિકા વાળા રડતા હોય ત્યારે આપણને દુઃખ થાય કે ભલા માણસ રડવા જેવો તો નેપાળ ને છે, રડવા જેવો તો સિરિયા ને લિબિયા વાળા ને છે, રડવા જેવો તો ઈરાક ને ઈરાનમાં છે, રડવા જેવો તો બીજા બહુ દેશોમાં છે, ઇન્ડિયા વાળા અત્યારે રડે છે ઘણા. પોતાનું જ વિચારનાર, સ્વાર્થમાં જ રચ્યો પચ્યો માણસ એ ક્યારે પરમાર્થ કરશે. ભીખુ દાદા ઇન્ડિયા ગયા, આપણે સદાવ્રત ચાલે છે, દાદાએ સદાવ્રતની સેવા કરી. હું કહેવા એ માંગુ છું, ક્યારેક આપણને તક મળે. ઘણી વાર આના ઉપર તો મેં એટલું બધું સંશોધન જાતે કર્યું છે, જોયું છે, દાખલા અનુભવ્યા છે. એક, ગાયની સેવા કરવી જ જોઈએ, કરવી જ જોઈએ. જેણે ગાયની સેવા જીવતે જીવતા નથી કરી એનું જીવન અધૂરું છે. બીજી, ગરીબની સેવા. કોઈ પણ ગરીબ, અન્ન આપવા માટે, વસ્ત્ર આપવા માટે પછી મર્યાદા નથી, કોઈ પણ ગરીબ હોય, ગરીબની સેવા કરવી જોઈએ. માતા પિતાની સેવા, પ્રારબ્ધ ના અવળા પાસાને સવળું કરી નાખે છે. પ્રારબ્ધમાં મોટો રોગ હોય, પ્રારબ્ધમાં મોટી ઉપાધિ આવવાની હોય, પ્રારબ્ધમાં મોટો અકસ્માત થવાનો હોય, પ્રારબ્ધના અવળા પાસાને સવળું કરી નાખે, આટલી મોટી તાકાત આ સેવામાં છે. ગાયની સેવા, ગરીબની સેવા, માતા પિતાની, વૃદ્ધ માતા પિતાની સેવા, સદગુરુની સેવા અને ભગવાનની સેવા. કોઈક મારી વાતને માફ કરજો, ભગવાનની સેવા કરતો હોય પણ આગળના ચારની સેવા ન કરતો હોય ને તો શાસ્ત્ર પ્રમાણે ભગવાન એની સેવા સ્વીકારતા નથી. સાંભળજો બહુ ધ્યાનથી, આ ચાર સેવા કરીને તમે ભગવાનની સેવા કરો છો ને તો ભગવાન સ્વીકારે છે. રોજકાના ગગા વ્યાસ બહુ સારા બ્રાહ્મણ હતા, એના પુત્રવધુ એ પણ હરિભગત, દીકરો પણ હરિભગત શિવશંકર, પણ આ ગગાભાઈના દીકરો ઉંમર થયેલી, પેલી પુત્રવધુ એવા મેનાટોણા મારે, ગમે તેમ બોલે, હળધૂત કરે, કૂતરાની જેમ રાખે સસરાને, ભગવાનના ભક્તપણાનો મહિમા નહીં, ઘરમાં વડીલ છે એનો મહિમા નહીં. અને વડીલોની દશા તો આવી જ છે, ઘર ઘરમાં, ઘર ઘરમાં વડીલોની દશા લગભગ આવી જ છે. આ ભગવાનના ભક્ત હતા, વૃદ્ધ અવસ્થા હતી, પરાધીન હતા, કઈ બોલે નહીં. અને એમાં આ પુત્રવધુ, એને બીમારી થઈ, ભગવાન તેડવા આવ્યા, મહારાજે હાથમાં લાકડી લઈ અને એવો ડારો દીધો, એવો ડારો દીધો, મહારાજ એટલો કડવો ઠપકો આપ્યો. કહેવાય એ માગું છું, શ્રીજી મહારાજ કે બીજો જન્મ લેવો છે કે નરકમાં નાખું તને, કે આ ના જન્મે તારે પ્રાયશ્ચિત કરી તારા સસરાની સેવા કરી રાજી કરવા છે. જોયું, ભગવાનની ભક્ત હતી, શ્રીજી મહારાજ તેડવા આવ્યા, કેવા ભક્ત હશે, પણ તેમ છતાં ઘરમાં જે દેવ છે, ઘરમાં જે વડીલ છે, ઘરમાં જે વૃદ્ધ છે એની સેવા ન કરી. પાંચ સેવા, ગાયની સેવા, ગરીબની સેવા. ખાસ અમેરિકા વાળા લગભગ સમૃદ્ધ હોય એટલે કહી શકાય, બરાબર, આપણી શક્તિ પ્રમાણે. સાંભળીને પછી બધું ઘરનું વેચીને કરવી એમ કહેવા નથી માંગતો. શ્રીજી મહારાજ તો કેટલા દયાળુ, 10મો ભાગ કે 20મા ભાગની મહારાજે વાત કરી છે. આપણી શક્તિ પ્રમાણે, આપણી શ્રદ્ધા પ્રમાણે, પણ આપણો હાથ વાળતા શીખીએ. કંઈક આપતા શીખીએ. રાજા મહારાજાઓ ત્યાં સુધી એના રાજ્ય તપતા રહ્યા જ્યાં સુધી ભગવાનની સેવા કરતા રહ્યા. ભગવાનની સેવા જ્યારે બંધ થઈ તે રજવાડાઓને તાળા વાગી ગયા. આજે તમારી પાસે ને મારી પાસે જે કઈ છે એ આગળ કરેલા કંઈક સારા કાર્ય છે, એનું પરિણામ છે. જો પહેલે કિયા સો મિલતા હે, ફરિયાદન કર ફરિયાદન કર, એ જન્મ તુજે અનમોલ મિલા, બરબાદન કર બરબાદન કર.
માટે જ્યારે તક મળે ત્યારે આપણે આવી રીતે સેવા કરી લઈએ. કેવળ પૈસા ભેગા કરવા, કેવળ ભેગા કરવા, ઓછા જ પડે, ઓછા જ પડે. ઘણીવાર કથામાં કહું છું, મને આ વાત બહુ ગમી ગઈ. સાકર હંમેશા કેવી લાગે? ગળી લાગે. લીમડો હંમેશા કેવો લાગે? કડવો લાગે. એમ પૈસા હંમેશા કેવા લાગે? ઓછા જ લાગે. પૈસા નથી અને એક જ દુઃખ. કયું દુઃખ? ક્યાંથી કાઢશું, ક્યાંથી લાવશું, એને એક જ દુઃખ. અને પૈસા છે ને એને હજારો દુઃખ. કયા કયા? કેમ હાચવશું, કેમ વધારશું, કોને વટ પાડીને બતાવી દેશું? બરાબર. આપણે ત્યાં પૈસા ખબર કેમ પડવી જોઈએ બાજુવાળાને, આપણા સગાવાળાને? આ બધા બહુ, આ તો હજારો પ્રશ્ન ગણી શકાય. હજારની એનાથી વધારે ઉપાધિ છે. કેવા એ માગું છું, લક્ષ્મીના ત્રણ રૂપ છે. લક્ષ્મી એ સ્ત્રી છે. સ્ત્રીના ત્રણ રૂપ છે. પુત્રીનું સ્વરૂપ છે, પત્નીનું સ્વરૂપ છે અને માનું સ્વરૂપ છે. ઘણા લક્ષ્મી એટલે પૈસાને માની જેમ રાખતા હોય, હાચવતા હોય ખાલી. ઘણા પત્નીની જેમ એનો ઉપયોગ કરતા હોય અને ઘણા પુત્રીની જેમ દીકરી હોય અને યોગ્ય સત્પાત્રને શોધી અને વરાવી દે, એમ યોગ્ય સત્પાત્ર મળે ત્યારે લક્ષ્મી વાપરી શકે, વાપરી જાણે, એને લક્ષ્મીનું વાવેતર કર્યું કહેવાય. રાજા મહારાજાઓ, એવી કેટલી બધી કથાઓ છે. આપણે પશુપતિનાથ જે મંદિર જોયું, અજયભાઈ, ત્યાંનો સત્ય ઇતિહાસ છે. મેં આગળ ગુરુજી સાથે ગયા ત્યાં, આપણે તમે દર્શન કર્યા મંદિરની બહાર. પેલા રાજાના સોનાના, આજે પણ સોનાની મૂર્તિઓ જોઈને તમે, એ રાજાનું મંદિર છે. રાજાઓ રોજ ત્યાં પૂજા કરવા આવતા. એ બધું સોનું છે, ગોલ્ડ છે, ઓરિજિનલ. નેપાળની રાજાશાહી કેટલી પવિત્ર રાજાશાહી હતી. અત્યારે હવે બધું બગડી ગયું. અમે તો આગળ ગયા છીએ, નેપાળનો ઇતિહાસ ઘણો બધો વાંચ્યો છે એટલે વાત કરું છું. નેપાળ હોય, અમેરિકા હોય, ઇન્ડિયા હોય, આખી દુનિયાનું એક જ ગણિત છે કે જે આગળ કર્યું છે એનું ફળ અત્યારે મળે છે. એ જ રજવાડા બધા બંધ થઈ ગયા. રાજા મહારાજાઓ ખલાસ થઈ ગયા. કેમ? કુકર્મો આવ્યા, સંપત્તિનો દુરુપયોગ થયો. જે સંપત્તિ યોગ માટે હતી એ ભોગ માટે વપરાણી, જે સંપત્તિ ત્યાગ માટે હતી એ રાગ માટે વપરાણી, જે સંપત્તિ પરમાર્થ માટે હતી એ સંપત્તિ સ્વાર્થ માટે વપરાણી. એટલા માટે રાજા મહારાજાઓએ આવી રીતે ખૂબ સેવા કરી છે સત્સંગની. આમણે પણ મહારાજને મંદિર માટે વાડી આપી, સંતોને થાળ કર્યો. જ્યારે સંતો જમીને તૃપ્ત થયા, દરબારો, પાર્ષદ વગેરે બધા તૃપ્ત થયા, શ્રીહરિએ ચાલવાની તૈયારી કરી, સંતોને આગળ ચાલવા આજ્ઞા કરી, બધી સવારી તૈયાર થઈ ત્યારે શ્રીહરિ ઘોડે સવાર થયા, અપાર વાજિંત્ર વાગવા લાગ્યા. શ્રીહરિ મુખ્ય રાજ બજારે ચાલ્યા, સારા શણગાર સજીને ગામના બધા પારાવાર લોકો મળીને આવ્યા. ગામની બધી સ્ત્રીઓ પણ શ્રીહરિને નિરખીને ખુશ થઈ ગઈ. તે વેળાએ સહુના પ્રાણ શ્રીહરિની સાથે ખેંચાયા. મનોહર મૂર્તિના દર્શનના સુખ આગળ પોતાના ઘર જમપુરી જેવા લાગવા લાગ્યા. ભગવાનની મૂર્તિની આગળ પોતાનું ઘર કેવું લાગ્યું? જમપુરી. હમણાં જ આપણી યાત્રા પૂરી થઈ. યાત્રા કરીને બધા ભક્તો ઘરે ગયા. એક ભક્તનો એવો મેસેજ મને મળ્યો કે સ્વામી, યાત્રા કર્યા પછી ઘરે આવ્યા તો નરક જેવું લાગે છે. જેને ભગવાનની મૂર્તિનું સુખ, સત્સંગનું સુખ લૂંટ્યું છે, લીધું છે, એને ખરેખર આવું જ લાગે. હા, કોઈને ઘરની સુધ રહી નહીં. બધા શ્રીહરિની સાથે ચાલ્યા, ગામની બહાર આવ્યા. બધાને મનમાં ઘણો ઉત્સાહ હતો. પહેલા વેતરની ગાય પોતાના વાછરું ઉપર જેવું હેત કરે તેવું હેત કરનારા બધા ભક્તો હતા. તેથી તેમના કંઠ ગદગદિત થઈ ગયા. ચમકના પહાડને નજીક જતા લોઢું ખેંચાઈ જાય તેવો જ સહુને શ્રીહરિની મૂર્તિનો મોહ થયો. તેથી સહુ ઘરની સ્મૃતિ ભૂલી ગયા. જે લોકો ગામ બહાર આવ્યા હતા તે બધાને શ્રીહરિએ પાછા વાળ્યા. શ્રીહરિ આગળ ચાલ્યા ત્યારે ગામ ધણી દરબારને પણ પાછા વાળ્યા. શ્રીહરિની મૂર્તિમાં આકર્ષાયેલી ગામની સ્ત્રીઓ પાછળ પાછળ દોડી આવી. કોઈનું કહ્યું તેના દિલમાં મનાણું નહીં. ત્યારે શ્રીહરિએ પોતાનો અશ્વ દોડાવી મૂક્યો. સ્ત્રીઓને શ્રીહરિ દેખાતા બંધ થયા ત્યારે તેમને દેહનું ભાન થયું અને પછી બધી સ્ત્રી પાછી વળી. ભગવાનની મૂર્તિ તો ચુંબકનો પહાડ છે.
એમ અવતારી મૂર્તિમાં મોહી મોહી રે, એ પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવતારી મૂર્તિમાં મોહી મોહી રે. આજે આપણા મંદિરમાં એક નવા હરિભગત પહેલી વાર ને દાદા, પહેલી વાર આજે દર્શન કરવા હરિભક્ત આવ્યા હતા. અજયભાઈ ન્યુજર્સીમાં જ રહે છે, શું નામ દાદા? સુરેશભાઈ ધડુ. પહેલી વાર દર્શન કરવા આવ્યા, કથા રોજ સાંભળે છે, શ્રીજી સ્વામીની કથા એમને ખૂબ જ ગમે છે, અને આપણા પીવડા મહારાજ તો એટલા બધા ગમે છે, એટલા બધા ગમે છે. કેટલા સમયથી એને થતું હતું એકવાર જવું છે, એકવાર જવું છે. આજે દર્શન કરવા આવ્યા એટલા બધા રાજી હતા. આ મૂર્તિ એવી છે ને, ચુંબકનો પહાડ છે, સામે જો લોઢું હોય, કોઈ મુમુક્ષુ હોય ને, તો ખેંચાતા વાર લાગતી નથી. આવી રીતે ભગવાન શ્રીહરિએ ભક્તોના ચિત્ત પોતાની મૂર્તિમાં ખેંચ્યા અને ત્યાંથી કોટડાથી નીકળ્યા, રાયપુર ગામ પહોંચ્યા. બધા હરિભક્તો શ્રીહરિની સન્મુખ આવ્યા. શ્રીહરિની ભારે સવારી જોઈને ગામના સ્ત્રી પુરુષો વિસ્મય પામ્યા. બધા આવીને શ્રીહરિના ચરણમાં પડ્યા. ગામમાં ચારણ અને કાઠી રહેતા હતા. ત્યાં રાજગર બ્રાહ્મણ માવજીભાઈ, અર્જુનભાઈ, ત્રિકમભાઈ રહેતા હતા. આ ત્રણને સારા હરિભક્ત જાણીને સારંગ પાણી શ્રીહરિ તેમને ઘેર પધાર્યા. તેમણે શ્રીહરિને પલંગ ઉપર પધરાવ્યા. રોકવા માટે ઘણી યુક્તિઓ કરી, પણ શ્રીહરિએ કહ્યું, ફરીવાર જ્યારે આવશું ત્યારે જરૂર અહીં રોકાશું. તે ભક્તોએ ચાલવા તૈયાર થયેલા શ્રીહરિની પૂજા કરી, સાકરનો ભરેલો થાળ અર્પણ કર્યો. તે પ્રસાદ આપીને તરત જ શ્રીહરિ અશ્વ ઉપર સવાર થયા. સત્વરે ગામથી બહાર નીકળ્યા. એક ઘોડેસવારને ખબર આપવા માટે આગળ કરિયાણા મોકલ્યો. દેહાખાચર નામે કાઠી સત્સંગી કરિયાણામાં રહેતા હતા. દેહાખાચર શ્રીહરિના સત્સંગી થયા હતા. તેમને સંતોમાં ખૂબ પૂજ્ય ભાવ હતો. તેઓ ખૂબ જ ધર્મમાન, દ્રઢ નિષ્ઠાવાળા હતા. તેમણે ઘનશ્યામ શ્રીહરિના સમાચાર સાંભળ્યા, તરત જ તૈયાર થયા. કેટલાક ઘોડેસવારોને પોતાના પુત્ર પરિવારને સાથે લીધા. બે કોસ દૂર સુધી શ્રીહરિની સામે દોડી આવ્યા. શ્રીહરિને દૂરથી દેખ્યા એટલે અશ્વ ઉપરથી નીચા ઉતરીને પગે ચાલવા લાગ્યા. જ્યારે શ્રીહરિ પાસે આવ્યા ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. મનોહર મૂર્તિને દેખીને તેમના મનમાં ઘણો આનંદ થયો. તુરંત શ્રીહરિના ચરણમાં પડ્યા. શ્રીહરિને જોઈને આંખોમાં હર્ષના આશ્રુ ભરાઈ આવ્યા. હૃદયમાં અપાર આનંદ થયો. પછી વિનંતી કરવા લાગ્યા. શ્રીહરિએ કહ્યું, ત્યારે તેઓ ઘોડેસવાર થયા. બધા સંતો થોડા પાછળ રહી ગયા હતા. શ્રીહરિ કાળુભાર નદી સુધી આગળ આવ્યા. ત્યાં થોડી વાર રોકાયા. તત્કાળ બધા સંતો ત્યાં આવી ગયા. ત્યાર પછી દયાળુ શ્રીહરિ નદીના જળમાં નાહ્યા. પર્વત, વન અને ભારે સારા વૃક્ષોને દેખીને સંસારના ભયને હરનારા શ્રીહરિ ખૂબ ખુશ થયા. મહારાજને જંગલમાં રહેવું ગમતું. નદી હોય, પર્વત હોય, જંગલ હોય, એ મહારાજને અતિ પ્યારું લાગતું. આપણા ગુરુજીનો પણ આવો સ્વભાવ છે. એમને એકાંત હોય, જંગલનો પ્રદેશ હોય, એમને ખૂબ ગમે. એમની સહજ રૂચિ એવી. શ્રીહરિએ ત્યાં ભાત ભાતના સારા વૃક્ષ જોયા. બધા નવપલ્લવિત હતા. વિવિધ પ્રકારના પક્ષીઓ ત્યાં મોહક કલરવ કરતા હતા. મોર ઉત્સાહથી ટહુકા કરીને બોલતા અને કળાપુરીને નાચતા હતા. શ્રીહરિએ ત્યાં વન, પર્વત અને વૃક્ષોને અમાપ રૂપમાં પ્રફુલ્લિત જોયા. ટોળે ટોળાના રૂપમાં ફરતા હરણોને દેખીને શ્રીહરિને આનંદ થયો. પર્વત અને વનોમાં સિંહ અને વાઘની ગર્જના થતી હતી, તે સંભળાતી હતી. કાળુભાર નદીને કિનારે કેટલી ફૂલવાડી હતી, તેમાં ઘણા ફૂલ થતા હતા, ફળ પણ થતા હતા. નદીના દક્ષિણ કાંઠા તરફ કરિયાણા ગામ ઘણું સુહામણું લાગતું હતું. કાળા પથ્થરથી નદીનો વિશાળ કાંઠો સરસ બાંધ્યો હતો. નદીને ઉત્તર કિનારે શ્રેષ્ઠ પર્વત હતો અને તે સુંદર મોટા વૃક્ષોથી સુશોભિત ગણાતો હતો. આપણે જે વાત કરી હતી ને થોડા દિવસ પહેલા, કે મહારાજે મોરલી વગાડી, પથ્થરની અંદર મોરલીનો સુર મહારાજે રેડી દીધો. મહારાજે એવું મોટું ઐશ્વર્ય કર્યું, મોરલી વગાડી એમ નહીં, મોરલીનો સુર પથ્થરમાં જતો રહ્યો. આજે પણ આ કાળુભાર નદી, આ નદીના કિનારાના મહારાજે જે પથ્થર ઉપર ઉભા રહીને મોરલી વગાડી હતી, આસપાસના પથ્થર, એમાંથી આજે પણ મોરલી જેવી મીઠાશ નીકળે છે. આજે મેં તો જોયા છે. એટલા માટેને ઝાલરિયા પથ્થર કહેવાય છે. કરિયાણા ગામની આ વાત
શ્રીજી મહારાજનું સર્વોપરી પણ તો ડગલે ને પગલે જ્યાં જઈએ ત્યાં દેખાય દેખાય ને દેખાય. તેની શોભા અવર્ણનીય હતી તે દેખીને શ્રીજી ખુશ થયા. થોડું હસીને બોલ્યા, આવું સ્થાન દેખીને અમને તેના ઉપર ખૂબ પ્યાર ઉપજે છે. અત્યારે તો ગામમાં જઈએ, કોઈક વખત આવીને અહીં રહેશું. સાંજ થવા આવી શ્રીજી ઘોડે સવાર થયા. શ્યામ સુંદરની સવારી ચાલી, તેની શોભાનું વર્ણન કરી શકાતું નથી. તે વખતે ગામના અપાર લોકો સમયું લઈને શ્રીજીની સન્મુખ આવ્યા. વિવિધ પ્રકારના બધા વાજિંત્ર વાગતા હતા, તેનો કોઈ પાર ન હતો. જય જયકારથી આકાશ ભરાઈ ગયું હતું, વિમાનોથી આકાશ છવાઈ ગયું હતું. તે વખતે અપાર અપ્સરાઓ નાચતી હતી, વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા. તે સમયે દેવરાજ દેવોના અધિપતિ ઇન્દ્ર એક ભારે અમૂલ્ય અશ્વ લઈને આવ્યા. તે અશ્વ અનંત કળાઓથી સંપન્ન હતો, શ્રેષ્ઠ અને અનુપમ એવા હાથી અને ગરુડનું રૂપ પણ ધારણ કરી શકતો હતો. ઇન્દ્રલાયે દેવ અશ્વ ભારી અનંત કલાસો રહે ધારી, હય હસ્તે ગરુડ તે રૂપા ધારી રહ્યો હે પરમ અનુપા, હરિકુ અર્પણ કિયો આઈ વિપ્રરૂપ સો આઈ બનાઈ. ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા. તેણે તે અશ્વ શ્રીહરિને અર્પણ કર્યો. અશ્વને જોઈને લોકોને આશ્ચર્ય થયું, પૃથ્વી ઉપર આવો અશ્વ ક્યાંય રહેતો નથી. કાઠી દરબારોએ બ્રાહ્મણને પૂછ્યું, આ ઘોડાની કઈ જાત છે? બ્રાહ્મણે કહ્યું, આ તો દેવ ઘોડો છે, હું બ્રાહ્મણ છું, મારાથી આ ઘોડો સચવાતો નથી. આ ઘોડાનો વેગ મનના જેટલો છે, મને કોઈ રાજાએ દાનમાં આપ્યો હતો, મને ધન આપનારા ઘણા મળ્યા, પણ મારે ધનની જરૂર ન હતી. આ અશ્વ મારે આપવો હતો, કોઈ સત્પાત્ર મળ્યું નહીં. પછી મેં નિર્ધાર કર્યો કે આ અશ્વ મારે શ્રીહરિને આપવો છે. આવી રીતે એ બ્રાહ્મણના રૂપમાં આવેલા ઇન્દ્રે પોતાની જાતને છુપાવીને અશ્વ ભગવાન શ્રીને અર્પણ કર્યો. ભગવાન શ્રીહરિ તેના ઉપર આરૂઢ થયા અને આરૂઢ થતાની સાથે જ અશ્વ એ રૂપ બદલીને હાથી બની ગયો. દાદા આશ્ચર્ય થયું ને તમને? તો આશ્ચર્ય જ થાય ને, આમાં તો દાદા ઊંચા થઈ ગયા લો. આવું તો સાંભળ્યું નથી આપણે ક્યારે. ભગવાન છે ત્યારે બધી કળાઓ, બધા ઐશ્વર્ય, બધા સામર્થ્ય, બધા ચમત્કારો પ્રગટ થતા, ડગલે ને પગલે સામર્થ્ય ને કળાઓ ત્યાં પ્રગટ થતી હોય ને. તે દેખીને લોકો વિસ્મય પામ્યા. આપણે આવી વાત ક્યારેય સાંભળી નથી. જ્યારે ગામને દરવાજે આવ્યા ત્યારે લોકોની ઘણી ભીડ થઈ. દેહા ખાચરે તે સમયે ઘણી મસાલો કરાવી, બધી બજારોમાં ફૂલ વેરાવ્યા. બધા લોકો અનુપમ ગીત ગાતા હતા. ત્યારે દેવો અને મુનિઓના અધિપતિ આવા શ્રીહરિ કરિયાણા ગામમાં પધાર્યા. મહાન રંગ ભર્યો ઉત્સવ થયો. શ્રીહરિ દરબારગઢ સુધી આવ્યા પછી મીણબા વગેરે સ્ત્રી ભક્તો સહુને દર્શન દઈને ચાલ્યા. ગામની બહાર મુકામ કર્યો, ગામની પશ્ચિમ તરફ વળ્યા. ત્યાં વિશાળ જગ્યા દેખી એટલે ભક્તજન પ્રતિપાલક મહાપ્રભુ શ્રીહરિએ ત્યાં પોતાનો મુકામ ઉતારો કર્યો. ત્યાં મહેલના જેવો શોભતો એક સારો બુરજ હતો, તે ઘણો વિશાળ અને સુઘડ હતો. તરત જ તેને સ્વચ્છ કરાવ્યો, ચો તરફ મોતીના ઉલેચ બંધાવ્યા. દરબારને મનમાં હરખ સમાતો નહીં, તેણે ત્યાં સોનેરી ખાટ બંધાવી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પુરમાં શ્રીહરિ કોટડાથી રાયપુર પધાર્યા. ત્યાંથી તુરત કાળુભાર નદીને કાંઠે રહેલા કરિયાણા ગામમાં પધાર્યા. એ નામે 64મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.